તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે બધા લોકો SM ઠાકોરને સારી રીતે ઓળખતા જ હશો, અને ગબ્બરભાઈ ઠાકોરને પણ મિત્રો તમે સારી રીતે ઓળખતા હશો. હવે તમને ખબર હશે મિત્રો કે આજથી 4 કે 5 મહિના પહેલા SM ઠાકોર ઉપર ગબ્બર ઠાકોરે મિત્રો હુમલો કર્યો હતો. એમના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને SM ઠાકોરના માથાના ભાગે વાગ્યું હતું. મિત્રો, હું તમને આખો વિડીયો બતાવવાનો છું કે SM ઠાકોર શું કરી રહ્યા છે, અને હવે મિત્રો જે ગબ્બર ઠાકોરે કામ કર્યું છે એ કામ ખૂબ જ મિત્રો ગંભીર કામ કર્યું છે. કેમ કે તમને ખબર છે કે રોસ્ટિંગની દુનિયામાં મિત્રો બાબુ ઠાકોર હોય કે પછી SM ઠાકોર હોય, એ સિવાય ઘણા બધા છે, પણ પોપ્યુલરની જો વાત કરવામાં આવે તો SM ઠાકોર અને બાબુ ઠાકોર આ બે છે. પણ મેટર મિત્રો ખાસ કરીને SM ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોરની છે. હવે મિત્રો થાય છે આવું કે 4 કે 5 મહિના પહેલાં તમે જોયું છે કે SM ઠાકોરના માથાના ભાગે એને ઈજા થઈ હતી, એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કેમ કે SM ઠાકોરે મિત્રો રોસ્ટ માર્યો હતો ગબ્બર ઠાકોર ઉપર, જે બિલકુલ રોસ્ટિંગ વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. હવે મિત્રો ત્યારબાદ થાય છે એવું કે SM ઠાકોરની યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે ગબ્બરભાઈ ઠાકોર જે તે મિત્રો સ્ટ્રાઇક આપી દે છે, અને જ્યારે હવે સ્ટ્રાઇક આપે છે ત્યારે મિત્રો જે રોજી રોટી છે, ખાસ કરીને જે યુટ્યુબર હોય છે એમને ખબર હોય છે કે યુટ્યુબના ચેનલના માધ્યમથી જ લોકો કમાતા હોય છે, જે કોઈ પણ 2 પૈસા કમાતા હોય છે, હવે 2 પૈસા જે મિત્રો એની રોજી બંધ થઈ ગઈ છે. જે બિલકુલ કેમ કે ગબ્બરભાઈ ઠાકોરે સ્ટ્રાઇક આપી છે. હવે કેટલી સ્ટ્રાઇક આપી છે એ તો ખબર નથી મિત્રો, જો કદાચ 3 સ્ટ્રાઇક આપી છે તો SM ઠાકોરની 2 ચેનલ છે એ મિત્રો ડિલીટ થઈ જશે. અને SM ઠાકોરની મિત્રો 2 ચેનલમાં તમે જાશો તો તમને 1 પણ વિડીયો જોવા નહીં મળે. SM ઠાકોરે બધા વિડીયો ઉડાડી નાખ્યા છે. તો મિત્રો ખરેખર આપણને દુઃખ થાય છે કે કોઈ ઉપર આવું તો ન જ કરવું જોઈએ. તો હાલો હવે SM ઠાકોર શું કહી રહ્યા છે એ પણ તમને સંભળાવવાનું છું ભાઈઓ. અને એક વાત તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમે ભાઈઓ કોને સપોર્ટ કરો છો. બાકી મિત્રો મારો વિડીયો બનાવવાનો મતલબ એવો નથી કે SM ઠાકોરને ઊંચા બતાવવા અથવા ગબ્બરભાઈ ઠાકોરને ઊંચા બતાવવા, પણ મિત્રો આ એમની પર્સનલ મેટર છે. અને હવે આગળ શું કહેવા માગે છે SM ઠાકોર એ તમને કહેવાનો છું. એટલે ચાલો ભાઈઓ સૌથી પહેલા તમે SM ઠાકોર શું કહી રહ્યા છે આ તમે સાંભળી લો. તો જય માતાજી મિત્રો, હું SM ઠાકોર, અને આમ તો તમે બધા મારા રોસ્ટ વિડીયો બહુ જોતા હશો, પણ આ વિડીયો રોસ્ટ નથી, તમે છેલ્લે સુધી જોજો. કારણ કે મેં 6-7 મહિના પહેલા ગબ્બર ઠાકોરની માતાની બ્યાજ જોડીને માફી માગી હતી. એ ચમ માગી હતી એ તમને જણાવું. તો મિત્રો પહેલી વાત તો મેં એ માફી માગી હતી, એમાં કોઈ મને માતા નથી પોકી કે ગબ્બર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે અને પેલું નુકસાન કરે, બરોબર. પણ એ માફી મને જબરજસ્તી મંગાઈ હતી હરપારની પકડીને, બરોબર. તો મિત્રો એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં. શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબ્બર ઠાકોરે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી. સ્ટ્રાઇક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી, અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે, તારો જે તું કમાઈ ખાય છે એ જ બંધ થઈ ગયું, તો તું આ વિરોધ કરીને કરીશ છું. તો મિત્રો તો પણ મેં ઘરનું નહોતું માન્યું, અને ગબ્બર ઠાકોરના વિરોધમાં હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું. તો મતલબ એમાં હું સાચો હતો, પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી. જો કે મારે એની માફી નથી માગવાની, છતાં પણ માગી લીધી. એનું કારણ હતું કે મારા પપ્પા મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશું, ગમે ત્યારે અમે હાથ પગ ભાજી નાખશું, બરોબર. અને એવું જ થયું મિત્રો. હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો રાતના સમયે. એ ટાઈમ મારી યારે આ ઘટના બની, હું તો નહોતો ડર્યો, કારણ કે મને મરવાની બીક છે જ નહીં, પણ મારા પરિવારના બી આવી જાય. એટલે મારા પપ્પા ગબ્બર ઠાકોરના ઘરે જાય અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો, તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ. છતાં હું નહોતો માનતો. પછી બીજે દિવસે મારા પપ્પા મને 2 ઓપ્શન આપ્યો કે તું કાં તો આ બધું બંધ કરી દે, કાં તો અમે કીધું એટલું કરી, કાં તો આપણો પરિવાર તું તારો પરિવાર જ છોડી દે, અમને બોલાવી છે ને. તો મિત્રો મારી જોડે 2 ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા. 1 ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં, કાં તો ગબ્બર ઠાકોરની માફી માગી લઉં. તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે, એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ગબ્બર કેમ મેં માતાની માફી માગી. જો કે મને માતા નથી પહોંચી, છતાંય મેં માફી માગી, કારણ કે એ વ્યક્તિએ મને એવું જ કીધું કે તું મારી માતાની માફી માગ. મારી માતાની આ વ્યક્તિ માતાના નામે ધૂતી ખાય છે, બાકી માતા જેવું મને કાંઈ નુકસાન નહોતું થયું. અને મિત્રો મારી એવડી મોટી ભૂલ કે મેં માફી માગી, બાકી હું એ ટાઈમે સાચો જ હતો. અને આ વાત જણાવવાનું કારણ, આ વાત હું તમને એટલા માટે અત્યારે જણાવું છું, 6-7 મહિનાથી નથી જણાવી, પણ આ જણાવવાનું કારણ કે આ વ્યક્તિ તોય જપ્યો નહીં, મેં 2 હાથ જોડીને એની માતાની માફી માગી લીધી ને, સતય મારી યુટ્યુબ ચેનલ SM ઠાકોર વ્લોગમાં એણે સ્ટ્રાઇક મારી અને એમ કીધું કે તારી ચેનલ ગમે ત્યારે બંધ થઈ જાય, ડિલીટ થઈ જાય, બરોબર. તો મિત્રો એ ચેનલ મારી બંધ કરે એ પહેલાં મેં મારી 2 ચેનલો મારી રીતે હાથે બંધ કરી દીધી, તમે જોઈ શકો છો, બરોબર. તો આ વ્યક્તિ એવો હશે કે હું સમાજને આમ કરું તેમ કરું. મિત્રો ભલે હું સમાજને કાંઈ કામ ના આવતો, પણ સમાજનો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય ને તો હું એને નડતો નથી. જો કે હું રોસ્ટ વિડીયો બનાવું છું, પણ મારી મરજીથી એમને પૂછીને, બરોબર. બાકી આ વ્યક્તિ ખોટો છે, નડે છે, બરોબર. તો આપણા સમાજમાં આવા વ્યક્તિની જરૂર છે જ નહીં. અને બીજું કે હવે ભલે મને મરવાનું હું પસંદ કરીશ, પણ આ વ્યક્તિના વિરોધમાં જ રહીશ, કારણ કે આ વ્યક્તિ જે મારો મારો પરિવાર ચલાવતો હતો એના ઉપર જ પાટું મારીશ, બરોબર. કોઈ ગરીબ આગળ આવતો હોય આને ગમતું નથી. જો કે મને ખબર હતી કે મારી યુટ્યુબ ચેનલ આ નહીં આગળ આવવા દે,
એના કારણથી મેં મારી રીતે બીજા ધંધા મેં ગોતી લીધા હતા, તો ક્યાંથી મને મારા ઘરનું એડ્યુ પડ્યું છે મારી જોડે, બરોબર. તો મિત્રો, આ વ્યક્તિ એકદમ ખોટો હતો અને અત્યારે પણ ખોટો જ છે. મારી ઉપર ઘણા બધા એણે હુમલા કરાયા અને મને ઘણી બધી ધમકીઓ લાગી, એ કારણથી મારે એની માફી માંગવી પડતી. બાકી મિત્રો, બીજી વસ્તુ કે આજથી આપણે ગબ્બર ઠાકોરના પાક આવી હતી, આપણા સમાજમાં આ વ્યક્તિની જરૂર જ નહીં. મિત્રો, તમને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે આ વ્યક્તિને આપણે કોઈ સપોર્ટ કરવાની જરૂર નહીં, કારણ કે આ વ્યક્તિને ગમતું જ નથી. બાબુ ઠાકોરની યુટ્યુબ ચેનલ ઉપર એણે સ્ટ્રાઇક મારી દીધી, મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી, વિક્રમ સોલંકી કદાચ નામ સાંભળ્યું હશે તો એ વ્યક્તિને પણ એણે ધમકી આપી દીધી, ગમે ત્યારે આ વ્યક્તિને અમે મારશું, બરોબર. તો એ વ્યક્તિને પણ આવું ઘણું બધું આવી રીતના ઘણા બધા આપણા સમાજના છોકરા છે ઠાકોર જ છે જેને આ વ્યક્તિ હેરાન કરે છે, તો આ યોગ્ય ના કહેવાય, બરોબર. હું તો મારી રીતે મારું કામ કરી રાખીશ, પણ મારી ચેનલે મેં આ વ્યક્તિના કારણે બંધ કરી દીધી છે, મને કાંઈ વાંધો નથી. પણ આજથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી અને મરવાનું પસંદ કરીશ, પણ એની માફી નહીં માગું. માતા જેવું એના કાંઈ છે જ ને, માતાથી કોઈ બીજા નહીં, બરોબર. આ વ્યક્તિ પહેલાં પ્રેશરમાં નાખે આપણને અને પછી એમ કે માતા મારી પહોંચી હોમ તેમ, બરોબર. તો મિત્રો, એટલી મારી વિનંતી છે કે કોઈ આ વ્યક્તિ અમને સપોર્ટ કરતા નહીં. કાલથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી, બરોબર. ગબ્બર ઠાકોર ઉપર ના આવ્યા એવા વિડીયો આવશે કાલથી, બરોબર. એને જી ફોડવું એ ફોડી નાખે, બરોબર. બાકી કોણ સાચું છે અને કોણ ખોટું છે કઈ ખબર જ નથી પડતી. પણ મિત્રો, અહીંયા થાય છે એવું કે વાતને મિત્રો 4-5 મહિના વીતી જાય છે અને હવે મિત્રો ગબ્બરભાઈ ઠાકોરજી તે સ્ટ્રાઇક આપે છે. મિત્રો, સ્ટ્રાઇક આપી છે કે નથી આપી એ તો મિત્રો એસએમ ઠાકોરે ફોટા સાથે બતાવ્યું છે કે મને સ્ટ્રાઇક આપી છે. અને બીજું મિત્રો પ્રૂફ એ થાય છે કે પોતે પોતાની ચેનલ ઉપરથી બધા વિડીયો હટાવી નાખ્યા છે. હવે મિત્રો જોવાનું તો એ છે કે ગબ્બરભાઈ ઠાકોર સ્ટ્રાઇક પાછી ખેંચશે કે નહીં. જો ગબ્બરભાઈ ઠાકોર સ્ટ્રાઇક ખેંચશે તો મિત્રો એસએમ ઠાકોરની ચેનલો બચી જશે. અને જો કદાચ ભાઈ એક સ્ટ્રાઇક આપી છે તો એક સ્ટ્રાઇકથી મિત્રો કંઈ જ થવાનું નથી એસએમ ઠાકોરની ચેનલને, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. કદાચ જો 2 સ્ટ્રાઇક આપી છે ને તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ મિત્રો જો 3જી સ્ટ્રાઇક એટલે એક સાથે જો 3 સ્ટ્રાઇક આપી છે ગબ્બરભાઈ ઠાકોરે તો મિત્રો પછી ગબ્બરભાઈ ઠાકોર જ બચાવી શકે છે એસએમ ઠાકોરને. એના સિવાય મિત્રો કોઈ ઓપ્શન છે જ નહીં કે એસએમ ઠાકોર પોતાની ચેનલ બચાવી શકે. હવે તમારું શું કહેવું છે મિત્રો, કે ગબ્બરભાઈ ઠાકોર સાચા છે, એસએમ ઠાકોર સાચા છે? કેમ કે મિત્રો તમને આખે આખો મેં વિડીયો બતાવ્યો છે, બરોબર. અને જે એસએમ ઠાકોર કહી રહ્યા હતા એ પણ તમને આખે આખું મેં બતાવ્યું છે વિડીયોની અંદર કે ભાઈ એસએમ ઠાકોર આ રીતે કહી રહ્યા હતા. એટલે હવે મિત્રો તમે વિડીયો જોયો હશે. હવે વિડીયો જોયા પછી ભાઈઓ તમે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે એસએમ ઠાકોર સાચા છે કે ભાઈ પછી ગબ્બરભાઈ ઠાકોર સાચા છે. બાકી અત્યારે તો મિત્રો એવું જ લાગે છે કે આ સ્ટ્રાઇક આપી છે એના કારણે જ એસએમ ઠાકોર જે પૂરેપૂરા વિરોધમાં ઉતરી ગયા છે. અને હવે એ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ગબ્બરભાઈ ઠાકોરના તે પૂરેપૂરા વિરોધી છે. આટલી ઘડી તો મિત્રો વિરોધી નહોતા પણ હવે તો એ પૂરેપૂરા વિરોધી છે. અને પોતાની મિત્રો ફોલોઈંગમાંથી ગબ્બર ઠાકોરને અનફોલો કર્યા છે. ગબ્બર ઠાકોર છે જ નહીં મિત્રો ફોલોઈંગમાં. તો આ લોકોને સમજવું જોઈએ મિત્રો બંને ભાઈ ઠાકોર જ છે એટલે સમજવું જોઈએ. બાકી તમારું શું કહેવું છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.